दोस्तों वेलकम टू ट्रांजिएंट एकेडमी। तो फ्रेंड्स अपनी जे आ एग्जांपल सीरीज चली रही है बराबर, तो एमा जे आपणे डीजीवीसीएल जूनियर इंजीनियर डीजीवीसीएल जेई नु जे पेपर हतु बराबर, एमा जे दाखला पूछवाना हता मुश्किल बे त्रण दाखला पूछवाना छे बराबर, तो ए दाखला नु आपणे अहींया सोल्यूशन करशुं बराबर। पेपर नी एग्जाम डेट हती 12/6/2016, 12/6/2016 ना पेपर लेवायेलू हतु बराबर, डीजीवीसीएल दक्षिण गुजरात वीज कंपनी लिमिटेड जूनियर इंजीनियर जेई इलेक्ट्रिकल माटेनुं पेपर हतु बराबर, डबली इलेक्ट्रिकल इंजीनियरिंग માટેનું પેપર હતું બરાબર। ક્વેશ્ચન નંબર 1 જોઈએ આપણે અહીંયા, અ સર્ટેન ટ્રાન્સફોર્મર હેઝ 200 ટર્ન્સ ઇન ધ પ્રાઇમરી વાઇન્ડિંગ બરાબર, પ્રાઇમરી વાઇન્ડિંગ માં આપણને 200 ટર્ન્સ આપેલા છે બરાબર, એટલે આપણે એને કહી દઈએ N1 બરાબર 200 ટર્ન્સ એન્ડ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ 50 ટર્ન્સ ઇન ધ સેકન્ડરી વાઇન્ડિંગ, સેકન્ડરી વાઇન્ડિંગ માં આપણી પાસે એટલે N2 બરાબર 50 છે એટલે આપણને ખબર પડી ગઈ બરાબર, સેકન્ડરી વાઇન્ડિંગમાં 50 ટર્ન આપેલા છે ઇન ધ સેકન્ડરી વાઇન્ડિંગ એન્ડ ધ 120 વોલ્ટ એપ્લાઈડ ઇન ધ પ્રાઇમરી વાઇન્ડિંગ, એટલે V1 પણ આપણને આપેલું છે, 120 વોલ્ટ આપણને V1 આપેલા છે બરાબર, એપ્લાઈડ ટુ ધ પ્રાઇમરી વાઇન્ડિંગ, વોટ ઇઝ ધ વોલ્ટેજ એક્રોસ ધ સેકન્ડરી બરાબર, તો V2 આપણે ફાઇન્ડ કરવાના છે। સાવ સિમ્પલ એવો દાખલો પૂછવાનો છે બરાબર, કે તમને પ્રાઇમરીના નંબર ઓફ ટર્ન્સ આપેલા છે N1 200, N2 50 આપેલા છે, V1 120 વોલ્ટ આપેલા છે અને V2 આપણને ફાઇન્ડ કરવાના છે બરાબર। ઓપ્શન છે 30 480, 120 ને 60 બરાબર ફ્રેન્ડ્સ, 1 સેકન્ડ થી મેઈન મેક્સિમમ તમે જોવા જાવ ને 1 થી 2 સેકન્ડ નો દાખલો થાય એકદમ સ્પીડમાં કરીએ ને એટલે બરાબર। હવે આપણી પાસે વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો છે બરાબર, વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયો એટલે V2/V1 N2/N1 બરાબર, N2/N1। હવે V2 ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી છે એટલે V1 સામેની બાજુ લઈ લેજો બરાબર, એટલે V2 N2/N1 × V1 ઓકે, V1 હવે વેલ્યુ આપણે મૂકી જતા જઈએ, N2 બરાબર કેટલા છે 50 છે, 50 ગુણ્યા N1 કેટલા, V1 કેટલા છે આપણી પાસે 120 એના છેદમાં N1 200 બરાબર, 200 એટલે મીંડું ગયું 2 1 2 2 6 12 5 6 30 V2 બરાબર 30 વોલ્ટ, V2 બરાબર 30 વોલ્ટ, ઓપ્શન નંબર A સાચો આન્સર છે ઓકે, ઓપ્શન નંબર A આપણો સાચો આન્સર રહેશે। હવે ફ્રેન્ડ્સ જો આપણે V2/V1 લીધું, જો કદાચ આપણે V1/V2 લઈએ ને તો એ જવાબમાં કોઈ ફેરફાર ન થાત, V1/V2 બરાબર N1/N2, તો સામે તમારે N1/N2 જ લેવાનું થશે, કારણ કે ઘણી બધી બુક્સમાં અલગ અલગ રીતે હોય, તો V2 ને ઉપર જવા દે બરાબર, એટલે એવી રીતના V1 થાય N2 સામેની, એટલે V1 × N2/V2 સામેની બાજુ ગયો અને N1 આના છેદમાં આવશે બરાબર, એટલે અહીં જ સેમ ટુ સેમ મેથડ થઈ બરાબર, એટલે બે માંથી કોઈ પણ મેથડ કરો જવાબ તમારો સાચો જ આવશે બરાબર, પણ અહીંયા 1 છે તો અહીંયા 1 જ હોવું જોઈએ વોલ્ટેજ ટ્રાન્સફોર્મેશન રેશિયોમાં બરાબર ઓકે, એટલે આ આપણે જવાબ આવ્યો 30 વોલ્ટ બરાબર। બીજો દાખલો જોઈએ, ધ કેવીએ રેટિંગ ઓફ ટ્રાન્સફોર્મર વિથ વોલ્ટેજ 200 વોલ્ટ, તમને વોલ્ટેજ આપેલા છે બરાબર, વોલ્ટેજ બરાબર તમને છે અહીંયા 200 વોલ્ટ અને કરંટ આપણને 100 એમ્પિયર આપેલો છે બરાબર, એટલે I = 100 એમ્પિયર ઓકે, વોલ્ટેજ અને કરંટ આપેલો છે, આપણે કેવીએ રેટિંગ ફાઇન્ડ કરવાનું છે, થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર કીધું છે, કેવીએ રેટિંગ ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર બરાબર, તો કેવીએ થ્રી ફેઝ છે એટલે √3 VI, આ સૂત્ર આપણે લાગુ પાડીએ બરાબર, કેવીએ √3 VI, તો √3 × V કેટલા છે 200 એને ગુણ્યા 100 બરાબર, એટલે કેવીએ બરાબર √3 200 × 100 એટલે આપણે થશે આ 20,000 × 3 આપણે કેલ્ક્યુલેટરમાં કરીએ બરાબર, √3 એટલે 34,641 34,641.01 બરાબર, એટલે ભાંગ્યા 1000 કરીએ એટલે કેવીએ બરાબર આપણને આવશે 34.64, ઓપ્શન નંબર એ કેવીએ બરાબર 34.64 આન્સર આવશે બરાબર। તો આ બે ક્વેશ્ચન ટ્રાન્સફોર્મરમાંથી લીધેલા હતા બરાબર, એકમાં આપણે ખાલી વોલ્ટેજ ફાઇન્ડ કરવાનો હતો, આમાં આપણે કેવીએ ફાઇન્ડ કરવાના હતા ઓકે, તો ટ્રાન્સફોર્મરમાંથી બે ડીજીવીસીએલમાં ક્વેશ્ચન પૂછવાના હતા। હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જોઈએ,
ओके फ्रेंड्स, तो डीजीवीसीएल માં પૂછાયેલો આ ત્રીજા નંબરનો દાખલો અને છેલ્લો, મતલબ દાખલા આમ જોવા જઈએ તો ત્રણ જ દાખલા પૂછાયેલા હતા, બરાબર 2016 ના પેપરમાં મેઝરમેન્ટમાંથી સારો એવો દાખલો પૂછવાનો છે. દાખલો શું કહી છે કે ટ્રુ વેલ્યુ હેઝ બીન 50, ટ્રુ વેલ્યુ તમને આપેલી છે 50, વેરિયસ ધ મેઝર્ડ વેલ્યુ ઇઝ 40. તમને 40 છે એ આપણી મેઝર્ડ વેલ્યુ છે, કોઈ પણ એક મીટર છે બરાબર, એની ટ્રુ વેલ્યુ 50 છે, મેઝર્ડ વેલ્યુ 40 છે. Then the percentage error in the reading. तो आपने percentage error find करवाना है, बराबर? अलग हमने यह true value आप ली थी, true value 50 थे, measured value, बराबर? Measured value आपने आप ली थी 40, इन वालों पे तो reading थे नहीं, true value 50 थे ना, आपने जो reading बता रहे थे, बराबर? ये आप लोग 40 बता रहे थे, बराबर? तो error find करवानी है, percentage error, बराबर? तो percentage error का सूत्र है, percentage error बराबर ट्रू वैल्यू माइनस मेजर्ड वैल्यू डिवाइडेड बाय ट्रू वैल्यू इनटू 100. અહીંયા પોઈન્ટ માં જઈ પહોંચે એટલે આપણે 100 કરવાની જરૂર નથી, આપણે ખાલી એરર જ ફાઇન્ડ કરવી છે, બરાબર? તો ટ્રુ વેલ્યુ આપણી પાસે છે 50 માઈનસ મેઝર્ડ વેલ્યુ છે 40 એના છેદમાં 50, બરાબર? એટલે 50 ગુણ્યા 40, 50 માંથી 40 જાય એટલે 10 ના છેદમાં 50, એટલે મીંડું ગયું બરાબર, એટલે 1 ના છેદમાં 5, 1 ના છેદમાં 5 એટલે 0.2, 0.2 આપણો આન્સર થશે, ઓપ્શન નંબર એ સાચો આન્સર છે, બરાબર? એટલે મેઈન વસ્તુ આ દાખલાની અંદર તો આ સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. જો અહીંયા 100 ગુણાવવા નથી, કારણ કે આપણે અહીંયા ડેસિમલમાં જ આન્સર લેવાનો છે, તો 100 ગુણાવી પાછા 100 વડે ભંગાવો પડે, એટલે એના કરતા મેં ગુણાવ્યો નથી, પણ પર્સન્ટેજ એરરનું સૂત્ર આપણું આ થશે, બરાબર? ટ્રુ વેલ્યુ માઈનસ મેઝર્ડ વેલ્યુ ડિવાઇડેડ બાય ટ્રુ વેલ્યુ, ઓકે? એટલે આ મેઝરમેન્ટમાંથી દાખલો પૂછવાનો તો આ આપણું સૂત્ર ખાસ આવડે તો આરામથી દાખલો થઈ જાય. ઓકે ફ્રેન્ડ્સ, તો ડીજીવીસીએલમાં 3 દાખલા જે પૂછવાના હતા એ 3 દાખલાનું સોલ્યુશન અહીંયા કરી નાખ્યું છે, બરાબર? નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા આવા જ પેપરમાંથી પૂછાયેલા દાખલાનું સોલ્યુશન કરશું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ.